મિત્રો અંસલીપુરશમાં ફરી એકવાર તમારું સ્વાગત છે હું છું મિતા આજ આપણે જુવાર અને પાલકની ભાખરી બનાવીશું આમ તો ઘઉની કમ્પેરમાં જુવારની રોટલી અને ભાખરી બનાવી થોડી ડિફિકલ્ટ હોય છે પણ આજે આપણે તેમાં થોડી પાલક અને મસાલા મિક્સ કરીશું એટલે એનું બાઇન્ડિંગ પણ સારી રીતે આવી જશે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ બનશે તો ચાલો તેને કેવી રીતે બનાવી તે આપણે જોઈ લઈએ આ ભાખરી આજે આપણે એકલા જુવારના લોટમાંથી જ બનાવીશું તો અહીં મેં બે કપ અરાઉન્ડ અઢીસો ગ્રામ જેટલો જુવારનો લોટ લીધો છે આજે અહીં આપણે મસાલા ભાખરી બનાવીશું તો એના માટે લોટમાં મિક્સ કરીએ એક ચમચી જેટલું મીઠું આ સાથે આપણે એક ચમચી જેટલો જીરા પાવડર અને અડધી ચમચી જેટલું મરી પાવડર પણ મિક્સ કરીશું અડધી ચમચી જેટલો અજમો અને એક ચમચી જેટલા આપણે સાથે તલ પણ મિક્સ કરીશું આ રીતે થોડા મસાલા મિક્સ કરશો તો ભાખરી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે આમાં આપણે મસાલા તો મિક્સ કરી દીધા સાથે આપણે થોડી પાલક પણ મિક્સ કરીશું અહીં મેં એક કપ જેટલી પાલકને પાણીથી બરાબર ધોઈને પછી બારીક સમારી લીધી છે અને એની સાથે આપણે થોડી કોથમીર પણ મિક્સ કરીશું શિયાળા દરમિયાન તમારે આમાં પાલકની બદલે મેથી મિક્સ કરવી હોય તો એ પણ કરી શકો છો આમ તો જુવારના લોટમાં મોયણની જરૂર નથી હોતી પણ હું અહીંયા એક ટી સ્પૂન જેટલું તેલ પણ મિક્સ કરું છું હવે પહેલાં લોટમાં આપણે આ બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી દઈએ થોડીક વાર માટે લોટને મસળી લેશો એટલે પાલકમાંથી જેટલું પાણી રિલીઝ થવાનું છે એ બધું જ અત્યારે થઈ જશે ભાખરી માટેનો લોટ અહીં આપણે થોડો કઠણ બાંધીશું અને લોટ બાંધવા માટેનું પાણી અહીં આપણે થોડું હુંફાળું ગરમ કરીને લેવાનું છે તો અહીં જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરીને ભાખરીનો અહીં આપણે થોડો કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું શિયાળા દરમિયાન તમે આમાં થોડો બાજરીનો કે મકાઈનો લોટ પણ મિક્સ કરી શકો છો અને આમાં તમારે થોડો રાગીનો લોટ મિક્સ કરવો હોય તો એ પણ કરી શકાય જુવારી ગ્લુટન ફ્રી છે ઘઉં જેટલી ચીકાશ એમાં નથી હોતી એટલે ચીકાશ વગરનું કોઈ પણ અનાજ આંતરડામાં ખૂબ જ સરળતાથી પચી જાય છે અને એનાથી તમારી પાચન શક્તિ પણ વધે છે તો અહીં આ રીતે મેં થોડો કઠણ ભાખરીનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને અહીં અઢીસો ગ્રામ જેટલો લોટ બાંધવા માટે અડધો ગ્લાસ જેટલું પાણી વપરાયું છે ભાખરી વણતી વખતે તૂટે નહીં એટલા માટે થોડો જુવારનો કોરો લોટ હોય એનાથી આ રીતે આપણે તેને ડસ્ટિંગ કરી લઈશું લોટમાં જો તમે પાલક મિક્સ કરો તો તમારે લોટને અહીંયા બિલકુલ રેસ્ટ નથી આપવાનું તરત જ ભાખરી બનાવી લેવાની અહીં જો પાલક સહેજ પણ પાણી રિલીઝ કરશે તો લોટ એકદમ ઢીલો થઈ જશે ભાખરી વણતી વખતે અહીં વેલણ પર તમારે બહુ પ્રેશર નહીં આપવાનું તેને એકદમ હલકા હાથે જ વણી લેવાની છે ભાખરી આજે આપણે માટીની તાવડીમાં બનાવીશું એને મેં થોડીકવાર માટે પ્રીહીટ કરી લીધી છે જુવારની ભાખરીને આપણે શેકીએ તો ઘણીવાર એની પર તિરાડો આવી જતી હોય છે કે ક્યારેક એ તૂટી પણ જતી હોય છે એવું ના થાય એટલા માટે અહીં તમારે એની ઉપર થોડું પાણી લગાવી દેવાનું તો આ રીતે ઉપર થોડું પાણી લગાવી દેશો તો એનું ઉપરનું જે સરફેસ છે એ એકદમ લીસું થઈ જશે ભાખરીને અહીં આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ શેકી લેવાની છે ઘઉંની કમ્પેરમાં જુવારની રોટલી કે ભાખરી બનાવવી થોડી ડિફિકલ્ટ હોય છે ઘણીવારે વણતી વખતે કે પછી ચીડવતી વખતે તૂટી પણ જતી હોય છે એટલે આ ભાખરીને ફેરવવા માટે અહીં તમારે ચીપિયાનો ઉપયોગ નહીં કરવાનો ચીપિયાની બદલે અહીં તમે ભાખરીને ફેરવવા માટે તાવેતરનો ઉપયોગ કરશો તો એનાથી ભાખરી તમારી તૂટશે પણ નહીં કંઈ મીડિયમ ફ્લેમ પર બંને બાજુથી ફેરવીને ભાખરીને મેં આ રીતે શેકી લીધી છે હવે આ તાવડીની અંદર જ આપણે તેને થોડી કડક બનાવીશું હવે આપણે કોટનના કપડાથી પ્રેસ કરીને આને થોડી વધારે કડક બનાવીશું કોટનના કપડાથી પ્રેસ કરીને આ રીતે ભાખરીને શેકી લેશું તો અંદરથી એ બિલકુલ કાચી નહીં રહે અને ઉપરથી એ થોડી કડક પણ થઈ જશે પ્રાકૃતિક રીતે જોઈએ તો જુવાર એકદમ ઠંડી છે અને ખૂબ જ પૌષ્ટિક પણ છે એમાં રહેલું કેલ્શિયમ અને મેગ્નેશિયમ એ બંને તમારા હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે અને ઘઉં કરતાં એમાં કેલોરીનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હોય છે ઘઉંની એક રોટલીમાંથી તમને સત્તાવન કેલોરી મળે છે એની કમ્પેરમાં જુવારમાં ફક્ત ત્રીસ જ કેલોરી રહેલી છે ભાખરીને શેકી લીધા પછી હવે આની પર આપણે થોડું ઘી પણ લગાવી દઈએ વજન ઘટાડવા માટે હંમેશા આપણે કેલરીનું પ્રમાણ ઓછું હોય અને ફાઇબર્સનું પ્રમાણ વધારે હોય એવો ખોરાક પ્રેફર કરતા હોઈએ છીએ તો એના માટે આ જુવારની ભાખરી એકદમ બેસ્ટ ઓપ્શન છે આમાં રહેલું ફાઇબર્સ કબજિયાત મટાડે છે અને કબજિયાત મટે એટલે આપોઆપ પાચનશક્તિ વધે છે અને એનાથી વજન પણ ઘટે છે ઘરે તમે જુવાર કે ઘઉં કોઈ પણ ભાખરી બનાવતા હો તો એ સાદી ભાખરી બનાવો એની બદલે એમાં થોડા મસાલા મિક્સ કરીને ભાખરી બનાવી જોજો એ ખૂબ જ ટેસ્ટી બને છે આમાં આપણે તલ અજમો જીરું પાવડર થોડું મરી પાવડર મિક્સ કર્યો અને કોથમીર અને પાલક મિક્સ કરી તો આ રીતે મસાલા ભાખરી બનાવીને સવારના મોર્નિંગ બ્રેકફાસ્ટમાં તમે જરૂરથી ટ્રાય કરો ચા સાથે તળેલા કે મસાલેદાર પેકેટ ફૂડ ખાવાની આદત હોય તો એના કરતાં આ ભાખરી ખૂબ જ હેલ્ધી બને છે અને આ મસાલા ભાખરી સિમ્પલ ભાખરીની કમ્પેરમાં ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે ડાયાબિટીસના દર્દીઓને જો ઘઉં ના ખાવાના હોય તો એ લોકો માટે આ જુવારની ભાખરી એકદમ બેસ્ટ ઓપ્શન છે અને આમાં તમે પાલક કે મેથી મિક્સ કરશો એટલે થોડી વધારે હેલ્ધી પણ બને છે અને વેઇટ લોસ દરમિયાન ડાયટ મિલ તરીકે પણ આ ભાખરી ચોક્કસ ટ્રાય કરી શકો છો મસાલા ભાખરીને તમે કોઈ પણ શાક કે દહીં સાથે સર્વ કરો ખૂબ જ સરસ લાગશે આ ભાખરી વણતી વખતે જો તૂટી જાય તો લોટને તમારે એકવાર બરોબર મસળી લેવાનું અને પછી બહુ પ્રેસ કર્યા વગર હલકા હાથે વણી લેશો તો એ પ્રોબ્લેમ નહીં થાય આયુર્વેદના મત પ્રમાણે જુવાર થોડી ઠંડી અને લુખી છે એટલે હંમેશા તમારે એની પર થોડું ઘી લગાવીને જ ખાવાની તો એ સરળતાથી પચી જશે અને વાયુનો પ્રોબ્લેમ પણ નહીં થાય તો અહીંયા આપણી છેલ્લી ભાખરી છે એને આપણે ગેસ પર શેકીને જોઈશું તો મીડિયમ ટુ લો ફ્લેમ પર ભાખરીને અહીં તમે ગેસ પર શેકી લેશો તો પણ એ સરસ રીતે શેકાઈ જશે અહીંયા જુવારની ભાખરી વણતી વખતે કે શેકતી વખતે તૂટી ના જાય એટલું જ ધ્યાન રાખવાનું હોય છે બાકી ટેસ્ટમાં તો એ ખૂબ જ સરસ બને છે આ ભાખરીને તમે ગરમા ગરમ સર્વ કરો તો એકદમ સોફ્ટ લાગે છે ઠંડી થઈ ગયા પછી એ થોડી ચવળ થઈ જતી હોય છે તો ફ્રેન્ડ્સ આ જ રીતે તમે ઘઉંની ભાખરી પણ બધા જ મસાલા અને પાલક મિક્સ કરીને બનાવી શકો છો એ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો મસાલા ભાખરી બનાવીને તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર Thank you. Have a good day.